माधव विद्या संकुलना ऑनलाइन टीचिंग में आपनु हार्दिक स्वागत छे। विद्यार्थी मित्रों, आज हूँ तमने धोरण चार विषय गुजराती चोपड़ी नु नाम छे कहो एमां आपणे पाठ बे तेने ते उकसे एमां आपणे कुकड़ी वार्ता सरस भणी गया था। आज हूँ तमने वीडियो नंबर 6 में विशेष प्रश्नों समझावीश। जो वार्ता में सारी रीते ध्यान दीधी हशे, वार्ता समझाया तो प्रश्नोना जवाब आपवा एकदम सहेला छे। तो आज आपणे विशेष प्रश्नों में प्रश्न एक नीचेना प्रश्नोना एक एक वाक्य में उत्तर लखो। एमां नंबर एक छे, कूकड़ी कई कई बाबतों में होशियार हती। एमां जवाब एक छे, कूकड़ी ईंडा सेवामां, ચણ વીણવામાં, બચ્ચા સાચવવામાં અને એમને ચણ વીણતા શીખવવામાં હોશિયાર હતી। કૂકડીને કઈ બે વાતનું દુઃખ હતું? તો કૂકડીને બે વાતનું દુઃખ હતું। એક તો એ કે એનાથી ઊંચે ઉડાતું ન હતું અને બીજું એ કે એને રંગીન પીંછા ન હતા। બરાબર, એક તો એને ઊંચે ઉડાતું નહોતું અને એ રંગીન પીંછા ન હતા। પછી તેના માથે કલગી ન હતી અને ગળે લાલ પીળા રંગો ન હતા। નંબર 3, સાંજે પાછી ફરી ત્યારે થાકેલી હોવા છતાં કૂકડી કેમ ખુશ હતી? જવાબ 3માં આવશે, સાંજે પાછી ફરી ત્યારે થાકેલી હોવા છતાં કૂકડી ખુશ હતી, કારણ કે એને ઉડીને પથરા પર બેસતા ઉડ ઉત્તર કરતાં આવડી ગયું હતું। નંબર 4, કૂકડીએ પોતાની કઈ અભિલાષા કૂકડાને કહી? મારે તો તારી જોડે। જવાબ 4માં આવશે, મારે તો તારી જોડે વંડી પર બેસવું છે અને બહારની દુનિયા જોવી છે। કૂકડીએ પોતાની આ અભિલાષા કૂકડીએ કૂકડાને કહી। નંબર 5, કૂકડાને કેમ નવાઈ લાગી? એમાં જવાબ 5માં આવશે, એક સવારે કૂકડાએ કૂકડીને વંડી પર જોઈ ત્યારે તેને નવાઈ લાગી, કારણ કે કૂકડી વંડી પર ચડવા જેટલી હોશિયાર થઈ ગઈ હતી। નંબર 6, કાબરે કૂકડીને શા સમાચાર આપ્યા? તો જવાબ 6, કાબરે કૂકડીને સમાચાર આપ્યા કે એ કૂકડી જો તો ખરી તને માથે કલગી ઉગી છે। સમાચાર આપતા કહ્યું કે તને પણ માથે કલગી ઉગી છે। હવે આપણે પ્રશ્ન નંબર બેમાં છે નીચેના પ્રશ્નોના ઉત્તર 2-3 વાક્યમાં લખો। તો એમાં નંબર 1 છે, કૂકડી કોને ધારી ધારીને જોયા કરતી? શું જોયા કરતી? એમાં જવાબ 1માં આવશે, કૂકડી કૂકડાને ધારી ધારીને જોયા કરતી। કૂકડો કેમ પાંખો ફેલાવે છે, પગ સંકોરે છે, કેવી રીતે ધીરે ધીરે ઊંચે ઉડે છે એ બધું નિરીક્ષણ કરતી? જવાબ 2, કૂકડીએ વંડી પર ચડવા માંડ્યું પછી શું કરવાનું ચાલુ રાખ્યું? કૂકડીએ વંડી પર ચડવા માંડ્યું પછી પણ જમીન પર આવીને એના જેવી બીજી કૂકડીઓને વંડી પરથી દેખાતી જોતી દુનિયાની વાતો કરવા માંડી। એનું ઈંડા સેવવાનું, બચ્ચાને ચણતા શીખવવાનું અને કૂકડીઓને જીવ ઉડતા શીખવવાનું ચાલુ જ રાખ્યું। પ્રશ્ન નંબર 3, નીચેના વિધાનમાંથી ખરા વિધાન સામે ખરું અને ખોટા વિધાન સામે ખોટાની નિશાની કરો। એમાં નંબર 1 છે, કૂકડીને કોઈ વાતનું દુઃખ ન હતું, ખોટું। નંબર 2, કૂકડીએ કૂકડાને પોતાના પથરા પર ચડવાની અનુભવની વાત કરી, સાચી વાત છે, એ ખુશ થઈ ગઈ ઘરે જઈને વાત કરી, સાચું। નંબર 3, કૂકડો કૂકડીની વાતને હસી કાઢતો હતો, સાચું। 4 નંબર, કાબરે કાગડાને ડોટ ડાયો કહ્યો, સાચું। 5 નંબર, કૂકડીને માથે કલગી ના ઉગી, ખોટું। બરાબર, હવે પ્રશ્ન નંબર 4, નીચેના વાક્યો કોણ બોલે છે તે લખો। કૂકડીને માથે કલગી ન હોય, કૂકડીની માં બોલે છે। નંબર 2 છે, કેમ આજે ચણવામાં બહુ સારું મળ્યું છે કે રાજીના રેડ છો? કૂકડો બોલે છે। નંબર 3, રહેવા દેને હવે, શું કામ છે તારે આવા શોખ કરીને? આ વાક્ય કૂકડો બોલે છે। નંબર 4, મને કલગી ઉગે ના ઉગે તારે શું? આ વાક્ય કૂકડી બોલે છે। નંબર 5,
કુકડી તો કુકડી જ રહેવાની ને, કાગડો બોલે છે. નંબર 5, કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. એમાં નંબર 1 છે, કુકડી ખાલી જગ્યા હતી. હોશિયાર કે ઠોઠ, હોશિયાર. નંબર 2, કુકડી ખાલી જગ્યામાં ચણવીણતી હતી. ખેતરમાં કે ઉકરડામાં? ઉકરડામાં. નંબર 3, ખાલી જગ્યાને માથે કલગી ઉગી. કુકડીને માથે કલગી ઉગી. નંબર ચાર એમાં છે સાચો, સોરી, પ્રશ્ન નંબર છમાં છે સાચો શબ્દ શોધી અને એની ઉપર સામે લખવાનો છે. સાચું કરવાનું, બે શબ્દો છે એમાંથી સાચો શબ્દ શોધી અને એની સામે લખવાનો છે સાચો શબ્દ, બરાબર. તો અહીંયા આપ્યું છે ઝાડ અને ઝાડ, તો ઝાડ શબ્દ આવે. નાળિયેર અને નાળિયેર, તો આમાં રસવાઈવાળું નાળિયેર આવે. હોશિયાર, તો રસવાઈવાળું હોશિયાર આવે, હોશિયાર. પછી 4 નંબર છે પીંછા, તો કયું આવશે? દીર્ઘાઈવાળું પીંછા, બરાબર. માથે મીંડાવાળું, ઉપરને માથે મીંડું છે એ પીંછા આવે. પછી રંગીન, ગણપતિનો ગ હોય એ રંગીન, સાચું, બરાબર. ચકિતમાં રસવાઈવાળું ચકિત, બીજા નંબરનું. પછી અભિલાષા, એમાં પણ રસવાઈવાળું અભિલાષા આવશે. 8 નંબર પાંદડું. પાંખ, પણ માથે મીંડે પાંખ, બરાબર. ઊંચું, ઊને માથે મીંડું છે અનુસ્વાર, ઊને માથે મીંડું અનુસ્વાર, એ ઊંચું આવે. પ્રશ્ન નંબર 7, લીટી દોરેલા શબ્દને બદલે કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી વાક્ય ફરી લખો. તો અહીંયા લીટી દોરેલા શબ્દની જગ્યાએ વાક્ય ફરી લખવાનું છે. તો અહીંયા આપ્યું છે 1 નંબર, આ સંગીતા છે, સંગીતાને એક ભાઈ છે, તો તેની જગ્યાએ આપણે સંગીતાની જગ્યાએ તે અથવા તેને મૂકવાનું છે. તો આપણે સંગીતાની જગ્યાએ શું મૂકીશું? સંગીતાની જગ્યાએ તેને એક ભાઈ છે. પ્રણવ અને પ્રવીણ ભાઈઓ છે. પ્રણવ અને પ્રણી હોશિયાર છે, તો પ્રણવ અને પ્રવીણ ભાઈઓ છે. અને આખો દિવસ પ્રણવ અને પ્રવીણ ના લખાય, એટલે પ્રણવ અને પ્રવીણની જગ્યાએ તેઓ લખીશું, બરાબર. તેઓ હોશિયાર છે. નંબર 3, અશોકભાઈ શિક્ષક છે. અશોકભાઈ શિક્ષક છે, તો અશોકભાઈ શિક્ષક છે. પછી અશોકભાઈ ગુજરાતી શીખવે છે, તો વારે ઘડી અશોકભાઈ ના લખાય, તો અશોકભાઈની જગ્યાએ તે ગુજરાતી શીખવે છે. મારું નામ આશા છે, હું સંગીત શીખું છું, તો મારું નામ આશા છે, આશા સંગીત શીખું છું. તો આશાની જગ્યાએ આપણે શું લખીશું? હું સંગીત શીખું છું. 5મો નંબર છે, તમે હરેશ અને નરેશ છો. હરેશ અને નરેશ ઊંચા છે, તો તમે હરેશ અને નરેશ છો. અને હરેશ અને નરેશ ઊંચા છે, આખો દિવસ નામ લખાય નહીં, તો હરેશ અને નરેશની જગ્યાએ તમે ઊંચા છો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ નામની બદલે તેને, તેઓ, તે, હું, આવા શબ્દો આવ્યા તે સર્વનામ કહેવાય, બરાબર. તો આ રીતે તમે આ વિડીયો જોઈ અને નોટની અંદર લખી દેજો વિશેષ પ્રશ્નો. પ્રણામ.